તે માટેનું માર્ગદર્શન ખેડૂતોને યોગ્ય વૈજ્ઞાનિક માર્ગદર્શન તેમજ સ્કૂલ શિબિરમાં ભણતા વિદ્યાર્થીઓને નોટો ચોપડાનું વિતરણ વગેરે માનવતાલક્ષી કાર્ય કરવામાં આવે છે ત્યારે આ કાર્ય માટે પંથકના તથા આજુબાજુના વિસ્તારના દાતાઓ દ્વારા સંઘને દાન આપવામાં આવે છે જેના થકી આ સંઘ કાર્ય કરી શકે ત્યારે આ સેવા સાથે જોડાયેલા દાતાઓના સન્માન માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ માટે સંઘે સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જીતુજી બાપજી તેમજ દીદી અને નવગણભાઈ ભરવાડ નેહાબેન પટેલ ક્રિપલ સિંહ તેમજ સિંહ ચૌહાણ મંજુલાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દાન આપનાર નામી અનામી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંઘના સ્થાપક અને અધ્યક્ષ શ્રી કિશોરસિંહ રાજપુરોહિત અને દેવકરણભાઈ બરવાળ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા દિલ્હી રામલીલા મેદાનમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે પાંચસોને સાત દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા અર્જુનભાઈ આંબલિયાને સંઘ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમ વખતે લોકોને મનોરંજન મળી રહે તે માટે ડૉક્ટર નિર્મલ નિર્મલદાન ગઢવીના લોકસાહિત્ય સાંસ્કૃતિક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ લોક ડાયરો પણ યોજવાયો હતો ત્યારે આ પ્રસંગે સફળ બનાવવા માટે અશોકભાઈ પટેલ નિલેશભાઈ પટેલ લતેશભાઈ સિંઘવ તેમજ માધવભાઈ પુરોહિત દિનેશભાઈ પુરોહિત નંદુભાઈ પુરોહિત તેમજ મિલનભાઈ રબારી અને ધ્રુવેશભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા રિકિન શાહ બ્યુરો રિપોર્ટ પેટલાદ